સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામના ખેડૂતે મારુતિ ફર્ટિલાઇઝર દ્વારા બિયારણ ખરીદ્યું હતું, પરંતુ આ બિયારણ ડુપ્લિકેટ પધરાવવામાં આવતા ખેડૂતના પર પડ્યા પર પાટું પડ્યું હોય તેવા ઘાટ સર્જાયા છે. ખેડૂતો બેહાલ બન્યા છે. વડાલી રેપડી માતાજી મંદિર પાસે આવેલા મારુતિ ફર્ટિલાઇઝરના માલિકોએ કપાસના બિયારણ માટે નર અને માદાનું 2 એકરનું બિયારણ આપ્યું હતું. પ્લોટનું ખેડૂત દ્વારા આ પ્લોટ માટે બિયારણ ખરીદી 1000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ કપાસના છોડ પર એક પણ કેરી આજ દિન સુધી નથી આવી અને બેસી પણ નથી. ખેડૂત મારુતિ ફર્ટિલાઇઝરના માલિક પાસે રોજ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, કોઈ જવાબ આપવામાં આવતો નથી. તમારાથી થાય તે કરી લો એમ કહે છે. વિસ્તરણ અધિકારીને જિલ્લા ખેતીવાડી અધિકારીઓના મોટા હપ્તા આપીને આવું ગેરકાયદેસર ડુપ્લિકેટ બિયારણ વેચવાનો પરવાનો આપ્યો હોય તેવું જોવા મળી રહ્યો છે, જેને લઈને અમારા બાલ વાંકો પણ નહીં થાય. જે થાય તે ખેડૂતો કરી લેજો, જેથી લઈને ખેડૂતો પણ ચોંધારા આંસુએ રડી રહ્યા છે અને પોતાના ખેતરની અંદર એક પણ કેરી ન આવતા ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. વડાલી તાલુકાના ફર્ટિલાઇઝરના વાડા બમણી આવક મેળવી રહ્યા છે, ત્યારે દવા આપી અને વેચી રહ્યા છે અને ફરી કે દવા મારવાથી કેરી બેસશે, પરંતુ દવા મારવાથી પણ કેરી ન બેસતા આ દવા બંધ દવાઓ વેચી રહ્યા છે. હપ્તા ખાવ ખેતીવાડી અધિકારીઓની બોલબાલ જોવા મળી રહી છે. ખેડૂતનું જે થવું હોય થાય, બસ માત્ર એક જ, ડુપ્લિકેટ ગેરકાયદેસર બિયારણનું વેચાણ કરો, ગેરકાયદેસર ડુપ્લિકેટ દવાનું વિતરણ કરો અને ખેડૂતોના મોંમાં આવેલા કોળિયાને છીનવી લો તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે વડાલી તાલુકાના હાથરવાના ખેડૂતની. ત્યારે ખેડૂતની દશા સાંભળવા માટે કોઈ તૈયાર નથી. આ અંગે તેઓએ કંપની પણ રજૂઆત કરી છે અને આગળ તેઓ કાર્યવાહી કરે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં ખેડૂતો માટે ડુપ્લિકેટ બિયારણો પધરાવતા રાફડો ફાટેલા ફર્ટિલાઇઝરના માલિકો દબંગગીરી કરીને ખેડૂતોને નકલી બિયારણ પધરાવતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને પોતાનો પાક નિષ્ફળ જતા જોઈ ખેડૂત પણ નિરાશ થતો હોય છે. મારું ગોહિલદલ જેસી છગુસી. શું પ્રોબ્લેમ છે પ્લોટમાં? અમારા પ્લોટમાં અમે લાવ્યા ત્યારથી કોઈ ફૂલો મળી આવતી નથી. તો જાણ કરી એમને? હા, જાણ દુકાનવાળા અમે કરી. દુકાનવાળા બે વખત જોઈ ગયા તો એ કીધી, તમે ભાઈ આગળ દવા જે વાપરીએ બહુ ઘસ દવા છે, તમે અમારા ત્યાંથી દવા લો અને એમ તમે વાપરો, તમારું રિઝલ્ટ ના આવો તો અમને કહેજો. તમે એ રિઝલ્ટ મળ્યું? ના, એમની દવા છોટે તો કોઈ રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી એમને બોલાયા, એટલે કીધી અમે કંપનીમાંથી અમારા સાહેબને બોલાવીએ, એ સાહેબનું શું કેવું થાય છે અમે જાણીએ. તે પછી આ કઈ કંપનીનો લીધો છે પ્લોટ? મારુતિ એગ્રોમાંથી લીધો છે સાહેબ. 4444 કુથરી પણ નામ લખેલું છે. 4444 લખેલું છે. તે શું જવાબ આપે છે આમ ફર્ટિલાઇઝર વાળા? ફર્ટિલાઇઝર વાળા કાલે એમનો સાહેબ હતા, એને કઈ જવાબ ના આપ્યો. પણ એમને એમ કહ્યું કે ભાઈ એમને દવાની ટ્રીટમેન્ટમાં પ્રોબ્લેમ છે, એટલે આપણો કોઈ પ્રોબ્લેમ બિયારણનો છે નહીં. કેટલા એકરમાં કરેલો છે? 2 એકરમાં કર્યો છે. અને કેટલું ઉત્પાદન થાય એવું હતું? 2 એકરમાં સાહેબ 500-550 કિલો થાય જ છે બધાને. હાલ કેટલું લાગે છે તમને? હાલ તો સાહેબ 25 જ છોડ ઉપર હશે કદાચ, બાકી બધો પ્લોટ ફેલ છે. તો પછી કોઈ તમે લેખિતમાં ખેડૂત કરી છે? ના, કોઈ જાણ નથી કરી. આજે હું પહેલા પત્રકારને બોલાવીને આપ ફોટા પડાવીને ત્યાર પછી હું ફરિયાદ કરું એમના ઉપર. ઓકે.